આજે દશેરાનો દિવસ છે ને, ઘણા લોકો આજે રાવણનું દહન કરતા હોય. એક પરિકલ્પના છે, આ એક પરિકલ્પના છે કે રાવણને 10 માથા હતા. સાચી વાત એ છે કે એની એની પાસે તાકાત એટલી હતી, 20 આંખો હતી, એનો મતલબ એની આંખ એટલી ચકોર અને ચતુર હતી, અને છતાં પણ આ રાવણ દહનનું જે વિધાન છે ને, એ વિધાન એ હિન્દુ સંસ્કૃતિનું બહુ અદ્ભુત વિધાન છે. એ રાવણને દહન કરવાની વાત નથી, એ તો દહન થઈ ગયો, તો ચાલ્યો ગયો આ સંસારમાંથી, એ ગયો અહીંયાથી. પણ એ રાવણના નામે આજના દિવસે, આ દશેરાના દિવસે, એ 10 માથાવાળો રાવણ જે કિંવદંતી છે, જે લોકોક્તિ છે, જે લોકો કહે છે, પણ શાસ્ત્રકાર ભગવંત એ કહે છે કે બરાબર સમજી લેજો આ પરંપરા કેમ ઊભી થઈ, કે તમારા જીવનની અંદર જે દોષો છે ને, 10 દોષો તમારા જીવનની અંદર ભયંકર છે. એ કસાયો હોય, ઈર્ષ્યા હોય, અસૂયા હોય, એ જૂઠું બોલવાનું હોય, એ ચોરી કરવાની હોય, એ ક્રોધ કરવાનો હોય, એ કોકનું ઝૂંટવી લેવાનું હોય, એ કોકને શ્રાપ આપવાનો હોય, એ કોકને ઈર્ષ્યા કરવાનું હોય, એ કોકના માટે ખરાબ વિચારવાનું હોય, કોકની નિંદા કરવાનું હોય, આ બધા જ છે ને તમારા 10 માથાઓ છે. અને આજના દિવસે જો તમે ઈચ્છો ને તો એ 10-10 દોષોનું દહન કરવાની વાત છે. જેમ પર્યુષણા મહાપર્વની અંદર જૈન ધર્મ પ્રમાણે પર્યુષણા મહાપર્વની અંદર સંવત્સરી પર્વ આવે, અને એ સંવત્સરી પર્વ એટલે સમાપનાનું પર્વ, સાપ થઈ જવાનું, તમારા જીવનના જેટલા પણ દોષો છે બધાને ડિલીટ કરી દેવાના, એમ હિન્દુ ધર્મનું આ પર્વ છે ને, આ દશેરા એ સંવત્સરી પર્વ જેવું છે કે તમારા જેટલા પણ દોષો છે ને એને કાઢો, એને ભગાવો, એને બાળી નાખો. રાવણના પુતળા ગમે તેટલા બાળીએ ને, એમાં કોઈનું કલ્યાણ નહીં થાય, પણ આપણા જીવનનો એક દોષ પણ બળી જાય ને તો પણ કલ્યાણ થઈ જાય. અદ્ભુત પરંપરા હિન્દુ ધર્મની છે કે માત્ર રાવણને નથી બાળવાનો, એ રાવણની સાક્ષીએ તારે પણ, જો તું તારા દોષોને નહીં બાળે, બરાબર સમજજો, જો તું તારા દોષોને નહીં બાળે તો તારી ગણતરી પણ આ સમાજમાં રાવણ જેવી થશે, એ વાત આ આજના દિવસે કહેવામાં આવે છે. જે 10 ભયાનક દોષો તારા જીવનની અંદર છે એને બાળી ના, તો તારી રામમાં ગણતરી થશે. બાકી તું પણ આ સંસારની અંદર, આજના કલયુગની અંદર તું પણ રાવણ જ છે, બરાબર સમજી લેજો. બહુ સહેલું છે ભેગા થઈ જવું અને રાવણના પુતળાનું દહન કરી નાખવું, બહુ સહેલું છે ભેગા થઈ જવું, સાંજ પડે ભેગા થવું અને રાવણના પુતળાનું દહન કરી નાખવું, પણ બહુ અઘરું છે પોતાના એક પણ દોષનું દહન કરવું, બહુ અઘરું છે. અને આજે જ્યારે દશેરાનું પર્વ છે, હિન્દુ સંસ્કૃતિનું, હિન્દુ પરંપરાનું અદ્ભુત પર્વ છે, ત્યારે આપણે એમાંથી બોધ શું લેવાનો, સારું લેતા આવડે તો સંસારના બધા જ પર્વોમાંથી આપણે સારું લઈ શકીએ છીએ, અને આપણે એમાંથી બોધ એટલો જ લેવાનો છે કે જેમ એ રાવણની પાસે આટલી શક્તિ હોવા છતાં પણ એ દુરાચારના રસ્તે ગયો, એ ખોટા માર્ગે ગયો, તો એની વેલ્યુ 0 થઈ ગઈ, એમ તમારી પાસે આટલી શક્તિ હોવા છતાં પણ તમે જો દુરાચારના રસ્તે જશો, તમે જો ખોટા માર્ગે જશો, અને તમે જો તમારા દોષોને બાળશો નહીં, તમારા આ 10-10 દોષોનું દહન નહીં કરો, તો આ સંસારમાં તમારી ગણતરી પણ રાવણના સ્થાને થશે, બરાબર સમજી લેજો. આ જીવન આપણને રામ બનવા માટે મળ્યું છે, રાવણ બનવા માટે નથી. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી YouTube ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.